અંકલેશ્વરના મંદિરે પહોંચી ગયા છે અને એનો ઇતિહાસ માતાજીને પૂછ્યું, પણ માતાજી એવી રીતના કહે છે કે અમે અંદર ઇતિહાસ ફેસ રિવીલ સાથે નહીં કરે. જો મને મળી જશે ગૂગલમાં તો ઇતિહાસ વિડીયોની ડિસ્ક્રિપ્શનને પૂરેપૂરો આપી દે, બધા સ્થળનો. અને મિત્રો, આપણે મહામંગલેશ્વરના દર્શન કરી લઈએ, વિડીયો અલાઉડ છે, આપણે પરમિશન લઈ લીધી, તો ફટાફટ આપણે તમને હું મહામંગલેશ્વરના દર્શન કરાવું. ચાલો મિત્રો, અને હા મિત્રો, એક ખાસ વાત કે મહાકાલ પણ નું એક સ્વરૂપ જ છે આ મહામંગલેશ્વર, તો ફટાફટ ત્યાં જઈએ. ચલો ફટાફટ ધર્મેશભાઈ, ચલો આગળ વધીએ. તો મિત્રો, આ છે આપણું મહામંગલેશ્વરનું, કહેવાય દેશે કે મહાકાલનું એક સ્વરૂપ જ છે. આપણી ટીમ ત્યાં બેસી છે અને ધર્મેશભાઈના માટે એન્ટ્રો લેવો છે. અત્યારે આપણે જઈએ છીએ. હા, તમને થોડુંક બતાવી દો, મહામંગલેશ્વર ધામ આશ્રમ વૈદિક અનુષ્ઠાન કેન્દ્ર. મિત્રો જોઈ લો તમે, તો ચલો ફટાફટ મહામંગ વાંધો નહીં, એ એડ કરી દઈશું. તો ધર્મેશભાઈ દર્શન કરી રહ્યા છે મિત્રો. હા હા હા. તો મિત્રો, હા માતાજી છે, આપણે થોડુંક ઝૂમ કરીને બતાવી દો મિત્રો. માતાજીને બધું બતાવી દો, થોડુંક બ્લરમાં આવી રહ્યું છે એટલે આપણે. આપણે દેવોના દેવ મહાદેવ મિત્રો, આ બીજા માતાજી છે, કયા માતાજી છે આપણે ખ્યાલ નથી. આપણા શ્રી ગણેશ નમઃ, આપણે પહેલી જ વાત ખબર. અને આપણા દાદા હનુમાન દેવનેર ભાઈ, દાદા હનુમાન ના દુર્ગા માતા જેવું લાગે છે. ચલો તો ફટાફટ. તો હેલો મિત્રો, અત્યારે તો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરનું નામ છે મહામંગલેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે. અને અહીંની માન્યતા એવી છે, બહાર આપણે જાણવા એવું બોલું કે જે કોઈ માનતા હોય કે જે કોઈ એવું હોય તો એ પૂરી થાય છે. જે તમને ધંધાનું હોય, ગમે એ જાતનો પ્રશ્ન લાગતો હોય તો તમને અહીંયા પ્રાર્થના કરી દો અને અહીંયા તમે દર્શન કરી લો, પૂજાપાઠ કરો. આ છે મહામંગલેશ્વર મંદિર, તમને ઝૂમ કરીને બતાવી દઉં. અંદર સાફ સફાઈ કરી એટલે ઝૂમ જ છે મિત્રો. આપણા બાપા સીતારામ, યાર સીતારામ ભાઈ, બાપા સીતારામ અહીં પૂજાય છે ભાઈ. ધર્મેશભાઈ બગદાણા વાળા બાપા સીતારામ, જય. તો મિત્રો, આપણે બાપા સીતારામ અહીંયા પૂંજાય છે, એવું નથી કે ખાલી ગુજરાતમાં જ પૂંજાય છે. જય બાપા સીતારામ, બાપ બાપ બધી જગ્યાએ છે. બોલો બાપા સીતારામ ની જય. અલે ભાઈ લઈ લે, મેરે તો લઈ લે, લઈ લે, લઈ લેવું જ પડે ને મારો. એવું નથી મિત્રો, દિલ ખુશ થઈ ગયો ભાઈ, ફેમસ છે બાપા સાહેબ. પણ યાર એમપીમાં મધ્ય પ્રદેશમાં પણ ફેમસ છે. આપણા માટે ગર્વની વાત કહેવાય, કદાચ કોકને ખબર હશે બગદાણા મિત્રો, હું કહી ના શકું, બધાને ખબર હોય. અને આપણે આ દેવોના દેવ મહામંગલેશ્વર મહાદેવ છે મિત્રો, એક મહાદેવનું સ્વરૂપ કહેવાય. મહાકાલ મહાદેવ બધું, અને મહામંગલેશ્વર બધા બધા એક જ ભગવાન છે, એ છે મોટો મહાદેવ. તો બોલો હર હર મહાદેવ. અને કોમેન્ટ બોક્સમાં મિત્રો લખવાનું જરી પણ બોલતા નહીં મિત્રો. હા તો ચલો ફટાફટ, તમારી એટલી રીકવેસ્ટ, મને ખાલી સબસ્ક્રાઈબર નથી જોતું, બસ તમે ખાલી મહાદેવ હર હર મહાદેવ. અને આપણા બાપા સીતારામ મિત્રો મધ્ય પ્રદેશમાં પણ ફેમસ છે યાર, તમે ખાલી જય બાપા સીતારામ લખવું જોઈએ યાર. બગદાણા ને ઓનલી મધ્ય પ્રદેશ, મને તો એવું લાગે ઓલ ઇન્ડિયામાં યાર ફેમસ હશે. તો ચલો જય બાપા સીતારામ, ફેમસ નથી એટલા પરસા છે બાપા સીતારામ ના, પરસા છે યાર. તો કોમેન્ટ બોક્સમાં જય બાપા સીતારામ અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમારે ખાલી સબસ્ક્રાઈબ નથી કરવું, તમે ખાલી મને કોમેન્ટ કરજો તો મને બહુ આનંદ થશે. અને